નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 8 માં મળ્યા છીએ. અગાઉ આપણે જે ચર્ચા કરી કે ભારત જે છે એ કેવી રીતે આઝાદ થાય છે, પછી તો કે ભારત જે છે એ આઝાદ થાય તો પછીના કેટલાક સમયના પડકારો જે છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી. હાલ આપણને ખ્યાલ છે કે ભારત જે છે એ 1947માં આઝાદ થાય છે. એ પછીના આશરે 2.5 વર્ષ જેટલા સમયગાળામાં ભારતનું બંધારણ જે છે એ બંધારણનું ઘડતર થાય છે. એના માટેના મુખ્ય મુખ્ય નેતાઓ જે છે એના વિશેની ચર્ચા પણ આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે. તો આ જે બંધારણનું ઘડતર થાય છે એના વિશેની ચર્ચા હાલ આપણે આગળના ઘણા બધા ચેપ્ટર જે છે એમાં પણ કરવાની છે. આ ચેપ્ટરમાં આપણે વાત કરશું કે કેવી રીતે બંધારણનું ઘડતર થાય છે અને કઈ કઈ મુખ્ય બાબતો જે છે એનો આમાં સમાવેશ કરેલો. તો પહેલા તો બંધારણ અથવા તો સંવિધાન એનો અર્થ શું થાય? તો કોઈ પણ દેશ જે છે એ કોઈ પણ દેશ, આવડો મોટો ભારત દેશ છે તેમાં આપણે હાલ તો વાત કરીએ તો 135 કરોડ જેટલી આપણે જનતા જે છે એ જનતાને વ્યવસ્થિત રીતે સુશાસિત રીતે ચલાવવા માટે કોઈ એક ઘડતર અથવા તો કોઈ એક પાયાના સિદ્ધાંતો જે છે એની જરૂરિયાત ઊભી થાય. તો એ જ વસ્તુ બંધારણમાં એનો સમાવેશ કરેલો છે. તો બંધારણ એટલે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા જે નિયમો જે છે એનો વ્યવસ્થિત રીતે સંગ્રહ જે છે એને કહેવાય છે દેશનું બંધારણ. આપણી પાસે પણ જે બંધારણ જે છે એને એક પુસ્તક જે છે એમાં આખે આખું કંડારવામાં આવેલું છે અને આપણે એની ઘણી થોડી ઘણી બાબત જે છે એના વિશે તો આપણે ચર્ચા કરશું જ. એમાં દરેકે દરેક બાબત જે છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને સમય જેમ જેમ પસાર થાય છે એમ એમ બંધારણમાં કંઈક ને કંઈક ફેરફાર જે છે એ પણ થતા રહ્યા છે. તો એનો ઉલ્લેખ પણ બંધારણમાં કરેલો છે. બંધારણનું મહત્વ આપણે જોઈએ તો દેશ માટેનો પાયાનો એકમ જે છે એ પાયાનો એકમ તથા ખૂબ જ મહત્વનો દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ આપણે બંધારણને કહી શકીએ. કેટલાક બંધારણ જે છે ને એ લેખિત સ્વરૂપમાં હોય, એટલે કે દરેકે દરેક વસ્તુ જે છે એ લખેલી હોય. હું તમને એમ કહું કે ધારો કે કોઈ એક વ્યક્તિએ ખૂન કરેલું છે તો ખૂન કરેલું છે એની સજા જે છે એ ક્યાંય લેખિત ન હોય અથવા તો કોઈને ખબર જ ન હોય કે ખૂનની સજા શું થાય, તો એનો મતલબ શું થાય છે? તો કે ત્યાં એક પ્રકારની વ્યવસ્થા જે છે એ યોગ્ય વ્યવસ્થા નથી. એ જ જગ્યાએ ખૂન કર્યું હોય કે ચોરી કર્યું હોય અથવા તો કોઈ પણ બીજી અન્ય બાબત હોય એનું લેખિતમાં કંઈક વસ્તુ આપણી પાસે હોય અથવા તો ક્યાં ગુના માટે કેટલી સજા થાય એ બધું લેખિતમાં હોય તો જે તે ખૂને ગુનેગાર જે છે એને સજા આપવી સહેલી પડે. તો આ જ બાબત જે છે એ બંધારણમાં કહેવામાં આવેલી છે. બંધારણની જોગવાઈ આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે અને દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈ જે છે એને આધીન હોવા જોઈએ. આપણે એમ નથી કહેતા કે ભારત જેવું બંધારણ જે છે એ બધા દેશ અપનાવે, પણ દરેક દેશ જે છે એને પોતાની આપણે એમ કહી શકીએ કુદરતી વ્યવસ્થા અથવા તો પોતાની કાયદા પદ્ધતિને આધારે કંઈક ને કંઈક બંધારણ જે છે એ ખૂબ જ જરૂરી છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે અને બંધારણમાં સમયાંતરે મેં તમને કીધું એ પ્રમાણે કે જરૂરિયાત અનુસાર કેટલીક અપેક્ષાઓ અનુસાર આકાંક્ષાઓ ઈચ્છાઓ તથા લોકોની જે ઉચ્ચ ભાવના જે છે એ સ્વરૂપ અનુસાર બંધારણ જે છે એમાં સમયસર બદલાવ જે છે એ પણ આવતા રહ્યા છે અને એને લીધે બંધારણીય ફેરફાર જે છે એ પણ થાય છે. કારણ કે હું તમને એમ કહું કે ભારત જ્યારે આઝાદ થયું હતું ત્યારે કેટલીક આર્થિક પરિસ્થિતિ, કેટલાક 50 જાતિઓ માટેના કાર્યો અને એ બધા પડકાર સ્વરૂપના પ્રશ્નો હતા. તો એ સમયે અમુક જોગવાઈ જે છે એ હતી નહીં, પણ સમય જેમ જેમ પસાર થતો ગયો એમ એમ શું થાય તો કે અમુક જોગવાઈ અથવા તો અમુક જરૂરિયાતો જે છે એના આધારે બંધારણમાં કંઈક ને કંઈક ફેરફાર કરવા પડે છે. અમુક આપણે ચુકાદાઓ કહીએ તો 3 તલાક જે છે એ 3 તલાકની નાબૂદી છે, પછી કશ્મીર જે છે એને ભારતમાં ભેળવવું, પછી તો કે કેટલાક પછાત જ્ઞાતિ જે છે એ પછાત જ્ઞાતિ માટેના અલગ અલગ કાનૂન બનાવવા, તો આવી બધી જે સુધારા જે છે આવા બધા સુધારા જે છે એ બધા સુધારા સમયાંતરે કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે બંધારણની ઘડતર પ્રક્રિયા.
અને આના માટે મહત્વના વ્યક્તિઓ જે છે એના વિશેની પણ આપણે ચર્ચા કરવાની. અહીંયા 25 માર્ચ 1946 રોજ જે કેબિનેટ મિશન ભારતમાં આવ્યું હતું, આના વિશેની ચર્ચા આપણે અગાઉના ચેપ્ટરમાં કરેલી જ છે. કેબિનેટ મિશન જે છે એ ભારતમાં આવ્યું હતું, તેને આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય જે છે એ પણ સોંપવાનું આવ્યું હતું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી હતી. કારણ કે બંધારણ જો હોય તો જ્યારે અંગ્રેજો જે છે એ ભારત છોડીને જતા રહે તો ભારતના લોકોને કામ કરવું સરળ પડે, માટે બંધારણ સભાની એક રચના કરી. અને આ સભામાં 379 જેટલા સભ્યો હતા, 389 જેટલા સભ્યો હતા. અને એ અલગ અલગ કોમ, ધર્મ, લિંગ, જાતિ વગેરે ધરાવતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે દરેક જાતિ જે છે એ દરેક જાતિના લોકો પોતાનો કંઈક ને કંઈક પ્રશ્ન મૂકે અથવા તો પોતાને પડતી તકલીફ જે છે એના વિશેની ચર્ચા પણ કરી શકે. તો આવા 389 જેટલા મુખ્ય સભ્યો આપણે કહી શકીએ એવા તજજ્ઞો જે છે એનું આખે આખી બંધારણ સભા જે છે એની રચના કરવામાં આવી હતી. એના અનુસાર આપણે એમ કહીએ કે મહત્વના સભ્યો જે છે એમાં તો તમને ખ્યાલ જ છે કે મુખ્ય નેતાઓમાં જે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા એ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચવી કામત, પછી ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી જે ગુજરાતના હતા, પછી કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ, તથા મહિલા પ્રતિનિધિઓની જો વાત કરીએ તો વિજયાલક્ષ્મી પંડિત, પછી સરોજિની નાયડુ, આવા બધા આપણે એમ કહી શકીએ કે ખૂબ જ મહત્વના નેતા હતા. અને બંધારણ સભા જે છે એના કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એની ચૂંટણી થઈ હતી. અને જ્યારે બંધારણની મુસદ્દા સમિતિ અથવા તો ખરડા સમિતિ પણ એને કહેવામાં આવે છે એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. અહીંયા બંધારણ સભાના અધ્યક્ષ એટલે શું અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે ખરડા સમિતિના અધ્યક્ષ હતા એટલે શું? તો ખરડા સમિતિ જે છે એ આ બંધારણીય સભા કે જેમાં કેટલા સભ્યો હતા, 389 જેટલા સભ્યો હતા, એમાંથી એક બીજી નાની એવી સમિતિ બનાવવામાં આવી હતી. એમાં કનૈયાલાલ મુનશી છે, પછી કૃષ્ણસ્વામી અયંગર છે, આ બધાનો સમાવેશ કરી અને એક નાની એવી સમિતિ તૈયાર કરવામાં આવી હતી, જેનું મુખ્ય કામ જે છે એ બંધારણ જે છે બંધારણમાં યોગ્ય સુધારા અથવા તો યોગ્ય બાબતો જે છે એ ઉમેરવાનું કાર્ય હતું. અને એના અધ્યક્ષ જે હતા એ અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. એટલે મુખ્ય અધ્યક્ષની વાત કરીએ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ યાદ રાખવાના, જ્યારે ખરડા સમિતિ છે અથવા તો મુસદ્દા સમિતિ છે એના અધ્યક્ષ જે છે એ ભીમરાવ આંબેડકર હતા. એ બંધારણ જે છે એ સભાએ તેમની કામગીરી છે એ 9 ડિસેમ્બર અને 1946 રોજ શરૂઆત કરી હતી. અને બંધારણ જે છે મેં તમને કીધું એ પ્રમાણે કે 2 વર્ષ અને 11 માસ તથા 18 દિવસ આટલો સમયગાળો જે છે એ બંધારણ બનાવવા માટે થયો હતો. છતાં પણ આપણે એમ કહી શકીએ કે કેટલીક ખામીઓ જે છે એ ખામીઓ બંધારણમાં હોય તો તે સમય જતા સુધારા વધારા દ્વારા તે ફેરફાર કરવામાં આવ્યા છે. એમાં પણ આપણે જો બેઠકની વાત કરીએ તો 166 જેટલી બેઠક થઈ હતી. આ પ્રક્રિયા જે છે એમાં તેઓએ દુનિયાના ઘણા બધા દેશ જે છે એ ઘણા બધા દેશના કેટલીક વૈચારિક સારી સારી બાબતો હોય, એમ કહો કે કેટલીક અમેરિકા તથા બ્રિટનની સારી સારી બાબતો હોય તો એને પણ આ બંધારણ જે છે એમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આવા જુદા જુદા આપણે જો વાત કરીએ તો 60 જેટલા દેશ જે છે એના બંધારણનો યોગ્ય રીતે અભ્યાસ કર્યો અને બંધારણ જે છે એને આખરી સ્વરૂપ આપવામાં આવેલું છે. બંધારણના પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. પણ હાલ આપણે જો વાત કરીએ તો બંધારણીય સુધારા બાદ જે અનુચ્છેદ છે એ 395 અને 9 પરિશિષ્ટ જે છે એનું આખે આખું બંધારણ બનેલું છે. એટલે સુધારા વધારા થાય એમાં શું થાય તો કે કેટલાક આર્ટિકલ જે છે એ ઉમેરાય ને કેટલાક આર્ટિકલ છે એ બાદ થતા હોય. તો એવી રીતે હાલ 395 અનુચ્છેદ છે ને 9 પરિશિષ્ટ છે. 26 નવેમ્બર
1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ જે છે એ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. પણ આપણે એક તારીખ જે છે એ તારીખની અગાઉ પણ ચર્ચા કરેલી છે કે 26 જાન્યુઆરી 1930 થી દરેક ભારતીય જનતા જે છે એ આઝાદ દિન જે છે એ ઉજવતી હતી. તો આ જ મહત્વની તારીખ જે છે 26 જાન્યુઆરી એ તારીખે આપણે એમ કહી શકીએ કે ભારતનું બંધારણ જે છે એને યોગ્ય રીતે ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યું અને ભારત જે છે એને પ્રજાસત્તાક રાષ્ટ્ર જે છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું અને 26 જાન્યુઆરી જે છે માટે જ આપણે એને પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. અહીંયા આપણે જો બંધારણની વાત કરીએ તો બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે અહીંયા રાષ્ટ્રચિહ્ન લખેલું છે. રાષ્ટ્રચિહ્ન તરીકે તમે અશોકનો જો શિલાલેખ જોયો હોય તો એમાં ચાર સિંહોની આકૃતિ એટલે કે ચાર સિંહોની આકૃતિવાળું જે આપણે મોઢું જોઈએ છીએ એવું આપણને જોવા મળે છે. પછી રાષ્ટ્રસૂત્ર તરીકે ભારતનું રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે જે છે એને ઘોષિત કર્યું. આપણા બંધારણના લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ અને ન્યાયતંત્ર જેવી વ્યવસ્થા જે છે એનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો. આમ તો જોવા જઈએ તો વિશ્વ જે છે વિશ્વનું સૌથી મોટું બંધારણ જે છે એ બંધારણ એ ભારતનું ગણવામાં આવે છે. જે લેખિત દસ્તાવેજ જે છે એ લેખિત દસ્તાવેજમાં ભારત જે છે એનું બંધારણ આખા વિશ્વમાં સૌથી મોટું. હવે બંધારણ જે છે એ બંધારણ તો આટલું મોટું અને વિશાળ છે તો એની લેખિત બાબત જે છે એની આપણે મુખ્ય મુખ્ય બાબતો જે છે એને ધારો કે એક જ લાઇનમાં સંક્ષિપ્તમાં જો આપણે લખવી હોય ને તો એ વસ્તુનો આમુખમાં સમાવેશ કરેલો છે. એટલે આપણે પહેલો પ્રશ્ન એવો થાય કે આમુખ શું છે. આમુખ એટલે કે હું તમને એમ કહું કે તમે ઘણી વખત જે નિબંધ લખતા હોય તો એ નિબંધનો ક્ષાર જે છે એ ક્ષાર આપણે નીચે લખીએ કે નહીં, એ ક્ષાર જે છે એ આખો આપણો નિબંધ જે છે એ શું કહેવા માગે છે એનું આપણે એક નાના શબ્દોમાં ઓછા શબ્દોમાં આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ તો એને જ આમુખ કહેવાય છે. આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી જ થાય છે અને આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી જ આમુખ જે છે એ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. એટલે તમે આમુખ જોશો ત્યારે તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે કે ભારત જે છે એ કેવું રાષ્ટ્ર છે. આમ તો જો આપણે બંધારણ વાંચવા બેસીએ તો દિવસોના દિવસો જતા રહે તો પણ માંડ બંધારણ પૂરું થાય, પણ આપણે આમુખ જે છે એ આમુખમાં મુખ્ય મુખ્ય બાબત જે છે એ કંડારવામાં આવેલી છે. તો ભારત જે છે એને કેવા રાષ્ટ્ર તરીકે તેનો ઉલ્લેખ કરેલો છે તો કે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક. જો કે આના વિશેની આપણે ચર્ચા આગળ કરવાની જ છે એટલે અત્યારે આપણે ખાલી મુખ્ય મુખ્ય બાબતોની જ વાત કરીએ. પ્રજાસત્તાક આવું એક રાષ્ટ્ર છે. પછી ભારતમાં ન્યાય કેવો છે તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય છે. સ્વતંત્રતાની વાત કરીએ તો ભારતમાં કેની કેની સ્વતંત્રતા છે, વિચારની, અભિવ્યક્તિની, માન્યતાની, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા છે. સમાનતા એટલે કે દરજ્જા અને તકની સમાનતા જે છે એ દરેક વ્યક્તિ પાસે રહેલી છે. તથા ભારતનું વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા આ જે ભાવના જે છે એ ભારતના લોકોની બંધુતા દર્શાવે છે. આમ આપણે એમ કહી શકીએ કે 26 નવેમ્બર 1949 રોજ ભારત જે છે એમાં આ બંધારણ જે છે એનો સ્વીકાર થાય છે અને આ જ દિવસે બંધારણીય દિન તરીકે પણ ઉજવણી થાય છે. તો 1976 42 બંધારણીય સુધારાથી જો આપણે કીધું એ પ્રમાણે કે ધીમે ધીમે કરતા સમય પસાર થાય છે એમ જરૂરિયાત મુજબ આ બંધારણમાં સુધારા કરવામાં આવે છે. તો 1976 જે છે એમાં 42મો જે બંધારણીય સુધારો છે એમાં ત્રણ મુખ્ય બાબત ઉમેરવામાં આવી હતી. એક છે સમાજવાદી, એક છે બિન સાંપ્રદાયિકતા અને એક આવે છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. આ બધા શબ્દો જે છે એ શબ્દોનો એમાં
વધારો કરવામાં આવ્યો છે, બાકી તો અત્યાર સુધી બંધારણના આમુખ જે છે એમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. માત્ર ને માત્ર આપણે એમ કહી શકીએ કે બીજી અન્ય બાબતો જે છે એમાં ફેરફાર કરવામાં આવ્યો. અમુક બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. અમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ખૂબ જ સારી એવી ભાવના જે છે એ ખૂબ જ સારી એવી ભાવના પ્રગટ કરે છે. આમ આપણે એમ કહી શકીએ કે અમુક જે છે એ આખા બંધારણનું હૃદય સમાન પણ ગણી શકાય. તો આમ અમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસ જે છે એની વિચાર વૃત્તિ જે છે એનો પણ આપણને પરિચય મળે. અમુક જે છે એનું મહત્વ શું છે, તો અમુકને બંધારણનો આત્મા કીધેલો છે, તે જ રીતે તેનું મહત્વ જે છે ખૂબ જ વધારે એવું આપણે કહી શકીએ. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. મેં તમને કીધું આખું બંધારણ જે છે એ જો તમારે ખૂબ જ સંક્ષિપ્તમાં વાંચવું હોય તો એ તમને અમુકમાંથી બધી વસ્તુનો ખ્યાલ આવી જાય. તમારે કોઈ પણ કાયદા ઘડવા છે અથવા તો તમારે કોઈ પણ બંધારણના અનુચ્છેદ જે છે એમાં વધારો કે ઘટાડો કરવો છે તો એને અમુકને ધ્યાનમાં રાખીને જ કોઈની લાગણી જે છે એ ન દુભાય, દરેક વ્યક્તિ જે છે એને સમાન હક મળે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પછી જ આપણે એમાં ફેરફાર કરી શકીએ. તો કાયદાના હેતુ તથા તેના આદર્શ કાયદો જે છે એ ઘડવા પાછળ એ સંસદ નીતિ શું છે તે જાણવામાં પણ આપણને અમુક જે છે એ મદદરૂપ થાય છે. કયા પ્રકારના મુશ્કેલીઓ નિવારવા અર્થેના કાયદા ઘડવામાં આવે છે તેનો નિર્દેશ પણ અમુકમાં આપણને સ્પષ્ટ થાય છે. આમ આપણે એમ કહી શકીએ કે અમુક જે છે એનું બંધારણમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય તો કાયદાનો હેતુ પણ સ્પષ્ટ ન હોય ત્યારે અમુક જે છે એ કાયદાની કલમને સમજાવવામાં અને તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય. અહીંયા આપણે એક ઉદાહરણ આપીએ તો અમુક જે છે એમાં આપણને અમુક સ્વતંત્રતાની બાબત આપેલ છે, એટલે કે ધર્મ પાળવાની સ્વતંત્રતા, પછી કોઈ પણ માન્યતા તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા, આની ધારો કે બાબતની ચર્ચા કરેલી છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ જે છે એને ધરાર બળજબરીથી ધારો કે ધર્માંતરણ કરવામાં આવતું હોય. આપણે ખાલી એક ઉદાહરણ આપીએ છીએ કે કોઈ વ્યક્તિ જે છે એ પોતે હિન્દુ છે પણ એને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે બળજબરી કરવામાં આવે, તો બંધારણમાં તો તેનો ઉલ્લેખ કરેલો છે કે તેને ધર્મ બાબતે સ્વતંત્રતા રહેલી છે, એટલે કે એને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે. માટે જો બળજબરીથી આવી રીતે ધર્માંતરણ કરતું હોય તો આનો કાયદો બનાવવા માટે જે આપણા પોલીસ જે છે અથવા તો જે આપણે શાસન કરતા કાયદાઓ જે છે એમાં પણ આપણે જાણકારી મેળવી શકીએ કે આવી રીતે ધર્મનું પરાવર્તન અથવા તો ધર્મ જે છે એ ધર્મ બદલાવી શકાતો નથી, બળજબરીથી ધર્મ બદલાવી શકાતો નથી. જો કે એ વ્યક્તિની સંમતિ હોય તો કોઈ વાંધો નથી, પણ બળજબરીપૂર્વક આ રીતે ધર્મ પરિવર્તન કરાવી શકાતું નથી. તો આવા કાયદાનું અર્થઘટન કરવા માટે પણ બંધારણ જે છે એ બંધારણનું અમુક જે છે એ મદદરૂપ થાય છે. એટલે અહીંયા આપણને કીધું છે કે બંધારણ અમુક જે છે એ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સાથે છે. એટલે અહીંયા ખાલી એક ઉદાહરણ દ્વારા આપેલું છે આપણને, એટલે એ બાબત આપણે યાદ રાખવા. અમુક રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુતાની ઉદાર ભાવનાઓનો આદર્શોનો પડઘો છે. આમ અમુક જે છે એ ઉચ્ચ આદર્શો અને ધ્યેયનું પીઠબળ છે. આ રીતે આપણે અમુક જે છે એ અમુક યાદ રાખી શકીએ. અમુકના આધાર સ્તંભો જે છે એની ચર્ચા આપણે આ લેક્ચરમાં આગળના લેક્ચરમાં આપણે કરવાની છે. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.